ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? હું આશા રાખું છું કે તમે મજામાં હશો અને બધા સ્વચ્છ હશો. તો ચાલો આજે આપણે ધોરણ 5 એની પ્રયોગ પોથીમાં આપણે આજે કરવાનું છે. પ્રયોગ પોથી અને નકશા પોથી તમને આમાં સાથે આપેલી છે. તો આજે આપણે પ્રયોગ પહેલો કરવાનો છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે પ્રયોગ પહેલો કયો છે. ચાલો આપણો પ્રયોગ નંબર પહેલો છે કે ખોરાક ખૂબ ચાવવાથી મીઠો લાગે છે તેવું દર્શાવેલું છે. તો ચાલો આપણે જોઈ લઈએ પહેલો આપણો પ્રયોગ પહેલો. અહીં તારીખ લખી નાખવાની, આજની અહીં તારીખ લખી નાખજો તમે આ રીતે. અને ચાલો હેતુ એટલે શું છે, ખોરાક ખૂબ ચાવવાથી મીઠો લાગે છે તે દર્શાવો. ચાલો આમાં શું શુંની જરૂર પડે છે, તો કે બ્રેડની છે, રોટલી છે અને ભાત. ચાલો સામગ્રી છે આમાં રાંધેલા ભાત. તો ચાલો હવે આપણે જોઈ લઈએ આકૃતિ. ચાલો આમાં તમને બ્રેડની આકૃતિ આપેલી છે, એક રોટલીની અને રાંધેલા ભાતની. તો ચાલો હું તમને આમાં આકૃતિ દોરીને સમજાવું, આ રીતે તમે પણ આકૃતિ આમાં દોરી નાખજો. તો બ્રેડનો શેપ કેવો હોય, આવો હોય ને સ્ક્વેર જેવો હોય એમ. તો આ રીતે પહેલાં આપણે બ્રેડ આવી રીતના બનાવી નાખશું. શું વચ્ચે આમાં ડોટ 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 કરી નાખવાના, એની અંદર જે છિદ્ર હોય ને એ રીતના. તો ચાલો આ બ્રેડ બની ગઈ. પછી શું છે, તો કે આ રોટલી. તો રોટલી કેવી હોય, તો કે ગોળ હોય ને, ગોળ ગોળ રોટલી. તો ચાલો આપણે આ રોટલી બનાવી નાખીએ. સાચું કા નથી બનાવવાની હોય એટલે આપણે અહીંયા ચિત્ર બનાવવાનું છે રોટલીનું. ચાલો એની અંદર આમ છિદ્ર કરી નાખવા, મોટા મોટા આમાં મોટા મોટા કરવાના, કારણ કે ફૂલાય એટલે કેવી રોટલીમાં અંદર એવા દાંત જેવી હોય, કાળા કાળા એ. ચાલો આ રોટલી બની ગઈ. પછી અહીં લખી નાખવાનું બ્રેડનું નામ બ્રેડ, અને અહીંયા છે રોટલી એટલે રોટલી. પછી શું છે, ભાત. તો પહેલાં શું કરશું આપણે, એક પ્લેટ બનાવશું. તો ચાલો એક પ્લેટ કરી નાખીએ. ચાલો આ પ્લેટ કરી ગઈ. પછી વચ્ચે શું કરવાનું છે, ભાત કરવાના છે. તો ભાત કઈ રીતે કરશો તમે, આ રીતે. જો નાના નાના આવા ચોખા કેવા હોય દાણા, એના હોય ને ફૂલાઈ જાય એટલે મોટા મોટા બફાઈ જાય, બફાણા હોય એટલે ફૂલાઈ જાય દાણા. તો આ રીતે ભાત આ બનાવી નાખવાના આમાં. ચાલો આ રાંધેલા ભાત, રાંધેલો ભાત. તો ચાલો તમે જોઈ લીધું બ્રેડ, રોટલી અને રાંધેલો ભાત, આપણા ત્રણેય વસ્તુ કરી નાખી. અને બ્રેડ બનાવવા માટે તો શુંની જરૂર હોય, તો કે મેંદાની જરૂર હોય, રોટલી બનાવવા માટે ઘઉંના લોટની, અને ભાતમાં ચોખાની. આપણે એ લખી શકીએ બ્રેડ માટે મેંદાની, મેંદાનો લોટ, રોટલી માટે ઘઉંનો લોટ અને ભાત માટે ચોખા. ચાલો પછી શું છે, પદ્ધતિ. અહીંયા પદ્ધતિ તમારે કંઈ લખવાની સાથે, અહીંયા જો અહીંયા તમને સામેના પેજમાં જે આપેલું છે આ જ પદ્ધતિ અહીંયા લખવાની છે. શું છે, તો કે એક બ્રેડ, એક રોટલી અને થોડો રાંધેલો ભાત લો. પ્રથમ બ્રેડનો એક ટુકડો લઈ તેને તમારા મોંમાં મૂકો, તેને 3-4 વખત ચાવો અને તેનો સ્વાદ પારખો. શું કરવાનું પહેલાં, તો કે બ્રેડ, રોટલી અને ભાત લેવાના, પછી એનો એક એક ટુકડો મોઢામાં લઈને મૂકવાનો. પછી તેને કેટલી વાર ચાવવાનો, તો કે 2-3 વાર ચાવો અને તેનો સ્વાદ પારખો. પછી તેનો સ્વાદ જોવાનો કે સ્વાદ તમને કેવો આવે છે એનો. પછી તેને 30 વખત ચાવો અને તેના સ્વાદનો અનુભવ કરો. પછી કેટલી વખત ચાવવાનું છે, તો કે 30 વખત, 30 વખતથી વધારે પણ. પછી તેનો સ્વાદ જુઓ કે તમને સ્વાદ તેનો કેવો આવે છે. આ જ રીતે રોટલીનો ટુકડો અને ભાત લઈ ઉપરના જણાવ્યા મુજબ પ્રયોગ કરો. તો ચાલો આપણે જોઈ લઈએ કે એનું અવલોકનમાં શું છે. ચાલો આપણને અવલોકન અહીંયા આપેલું છે, અવલોકનનું કોષ્ટ ક્રમ 1-2-3. ખાદ્ય નમૂનાનું નામ શું છે, નમૂનાનું નામ, તો કે બ્રેડ, રોટલી અને રાંધેલા ભાત. ચાલો એમાં કીધું હતું ને, પારખવાનો સ્વાદ, ચાવવાનો લાગતો સ્વાદ, ચાવવાથી લાગતો સ્વાદ, 3-4 વખત ચાવવાથી અને 30 વખત ચાવવાથી. તો 3 વખત ચાવીને 3-4 વખત તો તેનો સ્વાદમાં કાંઈ બદલાવ જોવા નહીં મળે. પછી 30 વખત ચાવીએ તો તેનો સ્વાદ કેવો આવી જાય, ગળ્યો આવી જાય, કારણ કે બ્રેડ, રોટલી, ભાત એ બધી તીખી વસ્તુ ના હોય એટલે એનો સ્વાદ આવે ગળ્યો.
પછી શું છે, સ્વાદમાં કોઈ બદલાવ જોવા નહીં મળે. તો ત્રણેયમાં આ જ રીતે તમારે લખી નાખવાનું છે. પછી નિર્ણયમાં શું લખવાનું, કે આ પ્રયોગ પરથી સાબિત કરી શકીએ છીએ કે ખોરાક ખૂબ જ ચાવવાથી ગળિયો લાગે છે. તો આ રીતે તમે પ્રયોગ પોથીમાં આ લખી નાખજો. તો હવે સમજાઈ ગયું ને કે બ્રેડ, રોટલી અને રાંધેલા ભાત બે ત્રણ વખત ચાવીએ તો તેનો સ્વાદ કાંઈ આવતો નથી અને બદલાવ જોવા નથી મળતો, પણ 30 વખત ચાવીએ તો તેનો સ્વાદ આવી જાય ગળ્યો. ચલો પછી શું છે, તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેને ક્રમશર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો પહેલો વિકલ્પ જોઈએ, જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે અનુભવાય છે, તો કે આગળના ભાગમાં. એ બીજું, નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે, હળદર, ધાણાજીરું, મરી કે વરિયાળી. તો હળદર તીખી ના હોય, ધાણાજીરું પણ તીખું ના હોય, મરી શું હોય, તીખા હોય, તો આવશે આમાં સી, અને વરિયાળી મીઠી હોય. ત્રીજો, આપણા શરીરનો કયો અવયવ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે, કોણ કરે, તો કે જઠર. બી, ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે, સી, નાના આંતરડામાં. નીચેનામાંથી બે નામ આપો. ચલો આમાં લખવાના, સ્વાદ કડવો હોય તેવી વાનગી, તો કારેલા કેવા હોય, કડવા હોય, અને મેથી પણ કડવી હોય, તો આ રીતે બે નામ લખી નાખીએ. પછી સ્વાદ ખાટો હોય તેવા બે પ્રવાહી, તો લીંબુનો રસ છે અને આંબલી છે, એને આપણે ગરમ કરી અને પાણી નાખીને નીચવીને કાઢી નાખીએ તો આંબલીનો રસ બની જાય ને પાણી, અને પાણી પછી શું થઈ જાય, પ્રવાહી બની જાય, એટલે આંબલી. અને પાચનતંત્રના મુખ્ય અંગો નાના આંતરડા અને જઠર. તો ચાલો આ જ રીતે પેજ નંબરમાં મેં તમને ચોથું અને પાંચમામાં જે વર્કબુકમાં કરાવ્યું આ બધું તમારે તમારી બુકમાં કરી નાખવાનું છે અને એકવાર સમજી લેવાનું છે. જો આ રીતે આકૃતિ દોરી નાખવાની આ, અને આ બધું પદ્ધતિ લખી નાખવાની છે, અને આ અવલોકન કોષ્ટક લખવાનો, અને આ વિકલ્પ, નિર્ણય અને નીચેના બે નામ, આ રીતે આ પ્રશ્ન પણ પૂરો કરી નાખવાનો છે. આ રીતે પ્રયોગ પહેલો આપણો પૂર્ણ થઈ ગયો. તો તમે પણ તમારી બુકમાં આ રીતે આખો પ્રયોગ આ લખી નાખજો અને એકવાર સમજી લેજો. ચલો હવે સમજાઈ ગયું ને કે બ્રેડ, રોટલી અને રાંધેલા ભાત, ભાત છે, આ ત્રણેય વસ્તુને જો આપણે 2-3 વખત ચાવીએ તો તેના સ્વાદમાં કાંઈ બદલાવ જોવા મળતો નથી, અને જો 2-3 વખત ચાવવાથી બદલાવ જોવા નથી મળતો તો 30 વખત ચાવી તો તેનો સ્વાદ કેવો આવી જાય, પછી ગળ્યો આવી જાય. તો આ રીતે બીજી વસ્તુ છે, તો કે રોટલો છે, તો રોટલો આપણે પહેલી વાર ખાઈએ તેનો કંઈ સ્વાદ ન આવે, સમજાય ને, હવે તમને સમજાણું હશે. પછી 30 વખત ચાવીએ તો રોટલાનો સ્વાદ કેવો આવે, મીઠો. પછી શાક છે, પહેલી વાર આપણે ખાઈએ તો સીધું શું થાય, ચવાઈ જાય, પચાવાઈ જાય, પછી આપણને કેવું રહી રહીને તીખું લાગે, કારણ કે શાકમાં મરચું નાખેલું હોય એટલે. તો આ રીતે બ્રેડ, રોટલીનું અને રાંધેલા ભાતનો આપણને પ્રયોગ આપેલો હતો. તો ચાલો એ આપણે જોઈ લીધો, અને એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે સાધન સામગ્રી એ પણ આપણે લખી નાખ્યું હતું આગળ સાધન સામગ્રીમાં. તો આ રીતે ચાલો આ પ્રયોગ આપણો અહીંયા પૂર્ણ થઈ છે. તો તમે તમારી વર્ક આ પ્રયોગ પોથીમાં લખી નાખજો. ચાલો, થેન્ક યુ.